હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું અને વિષય આપણો છે આસપાસ, તો આજ તો સરસ મજાનો પાઠ ભણવાનો છે. પાઠ 10, રસોડાની વાત. રસોડાની અંદર વાત એટલે રસોડાની વાત આપણે જાણવી હોય તો કોની પાસે જઈએ? મમ્મી પાસે જઈએ ને. પપ્પાને ખબર ન હોય, પપ્પા પાસે ન જઈએ. આપણે રસોડાની વાત જાણવી હોય તો મમ્મી અને બેનની મદદ લઈએ, બરાબર? તો ચાલો આપણે શરૂઆત કરીએ. પાઠની મહત્વના મુદ્દા જોઈ લઈએ, જેથી પ્રશ્ન જવાબ ગમે તે કોણે ખાચરેથી પૂછે ને, ચોપડીમાંથી ખિસ્સામાંથી, તો આપણને આવડે. મુદ્દા મહત્વની વસ્તુ છે એટલે આ યાદ રાખવી જરૂરી છે. લખી લ્યો તમારી રીતે તો બહુ જ સારું, જેથી કરીને તમે એને વાંચી શકો. પેલું, શરીરને શક્તિ મળે તે માટે ખોરાક લેવો જરૂરી છે. આપણે આવી છે ખોરાક આપણે શું કામ ખાઈએ? શરીરને પોષણ મળે અને શક્તિ મળે, શરીરનો વિકાસ થાય એટલે ખોરાક જરૂરી છે. કેટલો ખોરાક આપણે કાચો ખાઈએ છીએ? ખાઈએ છીએ. ઘણો બધો ખોરાક આપણે રાંધ્યા વગર ખાઈ શકીએ છીએ. ગાજર, કોબીજ, કાકડી, ટમેટા જેવું આપણે કાચું ખાઈએ છીએ. ફળો, પછી અનાજ, કઠોળ અને લીલા શાકભાજીને રાંધીને આપણે ખોરાક બનાવીએ છીએ. એનો આપણે રાંધીને ખોરાક બનાવીએ છીએ. અનાજમાં શું આવે? મકાઈ, મકાઈ, બાજરું, ચોખા, ઘઉં, આ બધું અનાજમાં આવે. કઠોળમાં મગ, મઠ, વાલ, વટાણ અને લીલા શાકભાજી તો તમને ખબર છે, એ બધા એની આપણે રસોઈ બનાવીએ. દાળ, ભાત, શાક, રોટલી તૈયાર. સ્કૂલેથી છૂટી જમવા તો બેસી જાઓ છો, પણ તમને શું ખબર છે કે આ બધું કેવી રીતે બને છે? તો આ બધું શીખવા માટે છે આપણો પાઠ છે આ. ખોરાક રાંધવાની વિવિધ રીતો. તો ખોરાક કેવી રીતના રાંધી શકાય? વિવિધ અલગ અલગ રીતે રાખો ને. બધું તો આપણે શેકીને નથી ખાતા. બધું તો જો શેકીને, તળીને, બાફીને, સાતડીને અને ઉકાળીને. તો હવે શેકીની જોઈએ. શેકીને શું ખાય? રોટલી બાફી શેકીએ છે, રોટલો, ભાખરી ને રોટલી. પછી તળીને શું ખાય? પૂરી, બટેટાની વેફર તળીએ છીએ, સમોસા જેવી વસ્તુ આપણે તળીને ખાઈએ. પછી બાફીને શું ખાઈએ? તો કે છે દાળ, ભાત, શાક જેવી વસ્તુઓ છે. દાળ ને ભાત આપણે બાફીએ ને, તો આપણે એને બાફીને ખાઈએ. મકાઈ બાફીને ખાઈએ છીએ, બરાબર? પછી સાકડીને, તો કે છે પરોઠા અને થેપલા. લોઢીમાં આપણે તેલ મૂકીને મમ્મી તળે છે. કોક દિવસ રસોડામાં મમ્મીની મહેનત જોઈ હોય તો ખબર પડે કે આના માટે મમ્મી આપણે કેટલી મહેનત કરે છે. થેપલા, પરોઠા બધું આપણે સાકડીને ખાઈએ છીએ. પછી ઉકાળીને, જો હળદર વાળું દૂધ આપણે ગરમ કરી ઉકાળીને પીએ છીએ, ચા પીએ છીએ, કોફી. અને બીજું કે અત્યારના સમયમાં આપણે ઉકાળા પીએ છીએ, બરાબર ને? લીંબુનો, ગરમ પાણીનો, હળદરનો, જે તમે પીતા હો તે, એ બધું શું કહેવાય? ઉકાળીને પીધું કહેવાય, બરાબર? કાળો પીએ છીએ. પછી રસોઈ બનાવવા માટે, એમના રસોઈ બને એના માટે વિવિધ પ્રકારના વાસણો જોઈએ. તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ બનાવવા માટે કયું વાસણ જોઈએ. હવે જો રસોઈ કેવી રીતના બને એના માટે એનું સાધન તો જોઈએ ને. તો શું છે? ચૂલો, ગેસની સગડી, પ્રાઇમસ સ્ટોવ જેને કહી શકાય. પછી કોલસાની સગડી, જેની અંદર કોલસો ભરાય અને એની સગડીમાં રાંધી શકાય. સૂર્ય કુકર છે, સૂર્ય ઉર્જાથી ચાલે, સૂર્ય નીકળે ગરમી ત્યારે. પછી ઇલેક્ટ્રિક સગડી, કે જેવી રીતના આપણે પંખો અને ટ્યુબલાઇટ ચાલુ કરીએ છીએ, તે રીતે ઇલેક્ટ્રિક સગડીથી આપણે રસોઈ બનાવી શકીએ, વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુ એમને નથી ચાલતી, એના માટે શું શું જોઈએ? બર્તન જોઈએ. બળતણ તરીકે આપણે શું વાપરીએ રસોઈ બનાવવામાં? તો કે લાકડા. તમે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને જાઓ, એની ઘરે ગેસની લાઈન ન હોય, ગેસના ચૂલા ન હોય, તો એ લોકો લાકડા અને છાણા, સુકાઈ ગયેલા લાકડા અને છાણાની મદદથી પોતાની રસોઈ બનાવે છે. આવું તમે જોયું પણ હશે. પછી કેરોસીન, તો કે પ્રાઇમસની અંદર કેરોસીન પૂરી અને આપણે રસોઈ બનાવીએ છીએ. પછી ગેસ, જે આપણી ઘરે હોય જ છે, ગેસના બાટલા હોય છે, ચૂલો હોય છે. પછી વીજળી, તો કે ઇલેક્ટ્રિક સગડી. પછી કોલસો, તો કે કોલસાની સગડી. અને સૂર્ય ઉર્જા, તો એને કહેવાય કે સૂર્ય કુકર. સૂર્ય કપે એની ઉર્જાથી સૂર્ય કુકરની અંદર રસોઈ બને. હવે બળતણ તરીકે તો આપણે જોયું. પછી તો કે એ બધું બનાવવા માટે વાસણ તો જોઈએ ને. તો પાછું એ પણ શીખવાનું છે કે વાસણ સેના સેના બનેલા હોય છે. તો કે છે સ્ટીલ, તાંબુ, પિત્તળ, કાસુ, લોખંડ, એલ્યુમિનિયમ અને માટીના વાસણ. તો કે છે તાંબુ, સ્ટીલ. સ્ટીલ તો અત્યારે બહુ પ્રખ્યાત થઈ ગયું છે, બધું સ્ટીલનું આવી ગયું, એટલે સાચવવું પણ સહેલું ને વાપરવું પણ સહેલું.
પછી તાંબુ અને એલ્યુમિનિયમ સરખું જ હોય છે દેખાવની અંદર પછી પિત્તળ કે પિત્તળના વાસણમાં જો ચૂંમાણી આપણા દાદા દાદીના વખતના હોય તો પિત્તળની તપેલીમાં ચા કરતા હોય પછી કલાઈ કરવા દઈ આવતા હોય પછી કાસું જેને કહેવાય કે કાસાની અંદર જમવું વાસણમાં બહુ જ સારું એમ કહી શકાય શરીર માટે આપણે કાસું પણ તમે ઓછું જોયું હશે જેને જોયું હોય એના માટે સારું પછી લોખંડ તો કે બધી વસ્તુ આપણે એલ્યુમિનિયમમાં સ્ટીલમાં નથી કરતા પૂરી કરવી હોય તો લોખંડની તવી મૂકી છે લોખંડનું લોહી મૂકી જેથી કરીને આપણે પૂરીને સમોસા જેવી વાસ્તુઓ તળી શકીએ પછી માટીના વાસણો પહેલાના વડીલો હતા હાંડીમાં વાસણ ભરતા માટીની હાંડી લઈ આવી એમાં ખીચડી બનાવીને જમતા તો ખીચડીનો દાણે દાણો છૂટો થતો અને એને માટીના વાસણમાં રસોઈ બનાવવામાં ખૂબ જ વાર લાગતી એટલે હવે આપણે સ્ટીલ સૌથી સરળ અને સસ્તું બની ગયું છે તો આ થયા પાઠ 10 ને અનુરૂપ મુદ્દા તો ચાલો હવે પાઠ્યપુસ્તકની અંદર સ્વાપ ખોલો અને પેજ નંબર 63 ખોલો ધોરણ ત્રીજું પાઠ 10 પેજ નંબર 63 જો અમે પાછળનું ચિત્ર આપ્યું છે મેં કીધું છે કે જ્યાં ટપકા છે ત્યાં તમારે કલર પૂરવાનો જ્યાં જ્યાં ટપકું કાળું કરેલું છે ને એટલા એરિયામાં રંગ પૂરવાનો તો તમે એની અંદર જો પીળો કલર પૂરશો ને લાઈટ પીળો પીળો જેને કહી શકાય એ પૂરશો ને તો તમારા વાસણ બધા ઉપસી આવશે એટલે હંમેશા અહીંયા લાઈટ કલર પૂરજો જેથી કરીને તમારા વાસણો ચોખ્ખા દેખાય હવે આની અંદર ક્યાં ક્યાં વાસણો છે એ લખવાનું છે જો કડાઈ હાંડી ચમચો તાવેથો જારો કુકર તવી અને નોનસ્ટિકની કડાઈ આ બધા વાસણો આની અંદર છે જ્યારે તમે રંગ પૂરશો ત્યારે તમને ખ્યાલ આવશે અત્યારે તમારે સમજવાનું છે અને યાદ રાખવાનું છે હવે તમે 10મો પાઠ પહોંચી ગયા છો એટલે તમને યાદ રહેવું જ જોઈએ અને જે સ્પીડી છે એ તમારી હરવાર લખી લેશે ઘણા બાળકો તો એવા પણ હોય કે બોલ્યા નથી કે બુક કાઢીને લખ્યું નથી પછી રસોઈ બનાવવા માટે વાસણો તો વપરાય પણ બીજા ઉપરાંત કયા વાસણો વપરાય તો જો તપેલી ચમચી કથરોટ લોટ બાંધવા માટે પછી બાઉલ ડોયો અને પવાલી જેવા વાસણો આપણે વાપરી હવે વાસણ સાના બનેલા હોય તો અહીંયા મેં તમને કીધું સેરા બનેલા હોય સ્ટીલ તાંબુ પિત્તળ એ તમે ત્રણે અહીંયા લખી શકો છો એલ્યુમિનિયમ હવે જુઓ તમે વડીલોને પૂછશો કે તમે પેલા શેનો ઉપયોગ કરતા તો તરત કહેશે તમે માટીના વાસણમાં રાંધતા અને એવું બધું આપણને સમજાવશે તો આમાં આપણે દાદીની મદદ પણ લઈ શકીએ કે દાદી તમે કેમ બનાવતા હતા તમારા વખતમાં ત્યારે શું ગેસ હતો તો તરત દાદી ના પાડશે કે ના અમે લાકડા અને છાણાથી રસોઈ બનાવતા હતા પછી હવે પછીનું જુઓ હવે ખોરાકની અલગ અલગ રીત લખી છે કાચું શું ખાય રાંધીને શું ખાય અને કાચું અને રાંધીને બંને ખાઈ શકાય તેવી વસ્તુ તો ચાલો પહેલી લાઈન બોલું છું જુઓ ગાજર ટમેટા કાકડી કોળો અને ડુંગળી જે કાચું ખવાય પછી રાંધીને ખવાય ભાત દાળ ખીચડી ભાખરી રોટલી આ બધી રાંધીને ખાઈ દે છે પછી આ કાચું નથી ખવાતું પછી આ જે વસ્તુ છે એ કાચી પણ ખવાય છે અને રાંધીને પણ ખવાય છે તો કઈ કે છે કોબીજ કોબીજનું સલાડ ખાઈએ કોબીજનું શાક પણ ખાઈએ પછી ગાજરનો સંભારો ડુંગળી ટમેટા અને મૂળા આ વસ્તુ અહીંયા લખવાની છે ચાલો હવે પેજ નંબર 65 જુઓ હવે રસોડામાં મમ્મીને રોટલી બનાવતા જોવો ને તો ખબર પડે કે કેવી રીતના રોટલી બનાવે પહેલા લોટ લઈએ પછી એને ચાળીએ પછી એમાં પાણી નાખીને લોટ બાંધે પછી લોટને મસળે તેલ નાખીને કૂણવે પછી એને પાટલી વેલણની મદદથી ગોળણું કરીને રોટલી વણે પછી ગેસ ઉપર લોઢી મૂકી અને લોઢીમાં રોટલીને શેકે ત્યારે તમે ઘર સ્કૂલેથી જઈને રસોઈ તૈયાર રસોઈ જમો છો તો એ તમે 2 મિનિટ આપણે ખમતા નથી મમ્મી જલ્દી ભૂખ લાગી જમવા આપો એવું આપણે કહી છે ને તો આપણને રોટલી બનાવવા માટે આટલી બધી રીત સમજવી પડે ત્યારે રોટલી બને તો મમ્મીને પૂછો ને તો મમ્મી તમને ખબર પડશે કે કેમ તમને સમજાવું એ તમે કેમ સમજી શકો છો તમને બધી વસ્તુ પણ બતાવશે કે આને કાથરોટ કહેવાય આને તાવીથો કહેવાય મમ્મીને જયારે સમય હોય ને ત્યારે મમ્મીને પૂછજો બરાબર તો આવી રીતે રોટલી તૈયાર થઈ જાય છે અને આપણા સુધી થાળી સુધી પહોંચે છે ચાલો હવે આપણે એક રસોઈ એવી લખવાની છે કે જે તમારે શીખવાની છે અને તમારે જોવાનું કોઈ પણ એક રસોઈ કેવી રીતે બને એ રીત લખવાની છે તો ચાલો આપણે વાનગીનું નામ શું લખીશું તો કે છે શીરો નામ લેતા જ મોઢામાં પાણી આવી ગયું તો ચાલો શીરો કેવી રીતે શું શું જરૂર પડે તો લખો ઘી લોટ ખાંડ ગરમ પાણી બરાબર આટલાની જરૂર પડે અને સ્ટોવ તો ખાસ ભેગું કરીને જ નાખવાનું
પણ ગેસ ઉપર ચડાવીને રસોઈ બનાવવાની છે. પહેલા ગેસ ઉપર ગરમ પાણી કરી લ્યો, પછી ઘી લોટને ભેગા કરીને સરસ મજાના બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લ્યો. પછી એમાં પાણી નાખો, ગરમ પાણી નાખો, પછી એની અંદર ખાંડ નાખો, પછી ઓગળી જાયને ખાંડ ત્યાં સુધી એને ગરમ થવા દો. વધી તો સેકન્ડ અડધી સેકન્ડ કે મિનિટની અંદર એ બધું ઓગળી જશે. આ થઈ ગયો શીરો તમારો તૈયાર. તો ચાલો બધા બાળકો શીરો જમી લ્યો. જમી લીધો? એમ જમાતું હોય તો સારું જ ને, આપણે બોલીએ અને જો જમી શકાતું હોય તો મમ્મીને તો આટલી મહેનત જ ન કરવી પડે. તો આપણે શું કરીશું, મમ્મીની મહેનતની કદર કરીશું. શીરો બનાવવા માટે આટલી વસ્તુ જોઈ અને આવી રીતે આપણો શીરો તૈયાર થાય. ચાલો હવે આપણે નીચે આપણી વસ્તુ આપી છે, અમુક રાંધવાની રીત આપી છે બધી, એમાં બબે નામ લખવાના છે. ચાલો શેકવાથી શું બને, ભાખરીને રોટલી. પછી બાફવાથી તો કે છે ભાત અને ખમણ અથવા તો બાફેલી દાળ. પછી તળવાથી છે પૂરી સમોસા, બરાબર લખી શકીએ. પછી ગરમ ગરમીથી શેકેલી, ગેસ ઉપર સીધું શું શેકીએ આપણે ગરમીથી, તો કે છે કે પાપડ. પાપડ શેકતા જોયા છે ને, અડદ નો, ઘઉં ચોખા નો, એવું પાપડ આપણે શેકીએ. પછી બીજું તો કે જાવ છો ને મહિનામાં એક વાર, અત્યારે તો જો કે સમય એવો છે તો આપણે બહાર જતા નથી જવું, નકર આપણે બહાર જમવા જાય તો પંજાબી શાક ને નાન ને એવું ખાઈએ છીએ. તો એ જે નાન છે એ તમે જોયું હશે, મોટું ટીપણું હોય એની અંદર લોટ ને આમ રોટલી જેવું કરી અને લગાવી દઈએ, તો એવી રીતના લોટ નાન છે સીધી ચૂલામાંથી ગરમ થઈને આવે છે, તો એ આપણી નાન. બહાર જાઓ, થાળી તૈયાર હોય ને એટલે તમને કઈ ખબર ન હોય કે વસ્તુ કેમ બને છે, પણ જયારે પાઠમાં આવે ત્યારે તમને ખ્યાલ આવે કે આ બધું કેટલું અઘરું છે અને કેવી રીતના બને છે. ચલો પેજ નંબર 66 ખોલો. આમાં શું શીખવાનું છે કે જો જોડકા જોડવાના છે, કઈ વસ્તુ કેનાથી ચાલે, જો કેરોસીન થી પ્રાઇમસ, કોલ સાથે શું ચાલે તો સગડી. ચલો આ જોડકા તમારે તમારી જાતે જોડવાના છે. હવે પછી જુઓ અહીંયા એક વસ્તુ એવી બનાવી છે કે જે આપણે રાંધવાની નથી. જો મગને પલાળી દીધા પાણીમાં રાતે, પછી આખી રાત પલળી ગયા, પછી એને ભીના કપડામાં બાંધીને ટીંગાડી દીધા, સાંજ સુધીમાં એ મગને કોટા ફૂટી જાય છે એટલે એ અંકુરિત થાય છે. એને પછી એમાં શું થાય છે તો કે મગ પલળી જાય, પછી આપણે સરસ સ્વાદિષ્ટ કરવા હોય તો એમાં મરચું, મીઠું, ડુંગળી, ઝીણી, ટમેટા નાખી અને આપણે ખાઈએ છીએ, જે ખૂબ જ પૌષ્ટિક હોય છે. એટલે આપણે આવી રીતે મગ ખાવાની મજા માણી. પછી જુઓ હવે તમે રાંધ્યા વગર શું કરી શકો. તમે નાના છો તો તમને ગેસ પાસે મમ્મી ન જવા દે, આઘોરે આઘોરે કરે ને કે ભાઈ અહીંયા નહીં આવતો, દાજી જવાય. તો જો લીંબુ પાણી છે એ આપણે બનાવી શકીએ, જો એની રીત આપી છે. બીજી રીત હું તમને શીખવાડું છું, ફળોની ડીશ. મેળામાં ચાય તૈયાર ખાઈએ છીએ ને, સરસ મજાની પૂણી, કાકડી, ટમેટા, પછી પાઇનેપલ, ચાટ મસાલો છાંટી મેળામાં આપણે નુકસાન ન કરે આપણે પેટને એવી વસ્તુ આપણે ખાઈએ છીએ, બરાબર. તો આમાં આપણે ફળોની ડીશ તૈયાર કરવાની છે. તો જુઓ જો પેલા નાના નાના ફળોના ટુકડા કરો, ખાંડ, મીઠું અને ચાટ મસાલો નાખો, બરાબર ભેળવી નાખો. ફળોની ડીશ તૈયાર. ચલો ખાઈ લો. પછી લસ્સી. તો લસ્સી કેમ બનશે, દહીં લેવાનું વાટકીમાં, ચમચી ખાંડ નાખો, ગ્લાસની અંદર લ્યો ગમે તેમાં, પછી ખાંડ નાખવાની, બરફના ટુકડા નાખો, મિક્સરમાં એક રસ કરો. આ થઈ ગઈ તમારી લસ્સી તૈયાર. પછી તમારે ફ્લેવર જોતી હોય તો મેંગો નું એસેન્સ અથવા તો મેંગો નું સરબત ઢાંકણું એક નાખી શકો છો, પાઇનેપલ નું નાખી શકો છો. પછી જુઓ આ રીતે આપણે લસ્સી બનાવી લીધી. તો આવી રીતે ઘણું બધું એવું છે કે જે આપણે કાચું રસોડાની અંદર ગયા વગર પણ બનાવી શકીએ છીએ. આ પાઠ ભણવાની ખૂબ જ મજા આવી, મોઢામાં પાણી આવી ગયું. આવી બધી રીત જોઈએ કે શીરો બનાવી અને તો આજે તો તમે સરસ મજાના જમીને ધરાઈ ગયા છો ને, શીરો ખાધો, ફળની ડીશ ખાધી, લસ્સી પીધી, મજા આવી ને આ પાઠની અંદર. તો આ પાઠ હતો જેટલો સરસ, ધ્યાન દઈ આખો પાઠ વાંચી લેજો, મુદ્દા બધા પાકા કરી લેજો, પ્રશ્ન જવાબ ખરા ખોટા જોડકા. અબ પડે હું કરાવતી નથી, શું કામ, કારણ કે ચાર ઓપ્શન માંથી હોય એટલે તમને એક તો સાચું ગોતતા આવડવું જોઈએ, ખરા ખોટા આવડવા જોઈએ કે કયું વાક્ય સાચું છે એ તમારે શીખવાનું છે. તો ચલો આ બધું પાકું કરી લ્યો અને પાઠ વાંચી લ્યો. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ખાલી જગ્યા પ્રશ્ન જવાબ જોઈશું.